સુરત શહેરના શાકભાજી માર્કેટમાં નીકળનાર વેસ્ટેજનો સદુપયોગ કરવા માટે માર્કેટમાં જ ખાતર બનાવવાની મશીન મૂકવામાં આવી છે. આ નવતર પ્રયોગના કારણે ભીના કચરાથી થનાર ગંદકી પણ દૂર થાય છે અને વેસ્ટેજથી એક સારી ક્વોલિટીનું ખાતર પણ બની તૈયાર થઈ જાય છે. આ સુરત મહાનગરપાલિકાનો પાયલટ પ્રોજેક્ટ છે અને આવનાર દિવસોમાં આવી જ મશીન દરેક શાકભાજી માર્કેટમાં મૂકવાની તૈયારી સુરત મહાનગરપાલિકાએ બતાવી છે. સુરતના સિટીલાઇટ વિસ્તાર ખાતે આવેલા શાકભાજી માર્કેટ આજે દક્ષિણ ગુજરાતની તમામ શાકભાજી માર્કેટ માટે એક આદર્શ શાકભાજી માર્કેટ બની ગયું છે. કારણ કે અહીં ગંદકી થતી નથી અને જે પણ ભીનો કચરો હોય છે તેના વેસ્ટેજથી ઉચ્ચ ક્વોલિટીના ખાતર બનાવવામાં આવે છે. આ માર્કેટમાં આશરે 50 થી વધુ શાકભાજી વિક્રેતા શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરતા હોય છે. અંદાજો લગાવી શકાય કે અહીં મોટી સંખ્યામાં ભીનો કચરો એકત્ર થવાની સંભાવના હોય છે. અહીંના શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા મુજબ રોજે 300 થી 400 કિલો શાકભાજી અને ફ્રૂટ વેસ્ટેજ નીકળતું હોય છે, ત્યારે આ વેસ્ટેજનો સદુપયોગ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એજન્સીના માધ્યમથી એક એવી મશીન મૂકી છે જે સ્થળ પર જ ભીના કચરાને ખાતરમાં પરિવર્તિત કરી દે છે, જેના કારણે અહીં ગંદકી પણ થતી નથી અને એજન્સીના માધ્યમથી સુરત મહાનગરપાલિકાને ખાતરના બદલે આવક પણ ઉભી થાય છે. આવનાર દિવસોમાં આવી જ રીતે દરેક શાકભાજી માર્કેટમાં મશીન મૂકવાની તૈયારી પાલિકાએ કરી છે. 400 થી લઈ 500 કિલોની ક્ષમતાની આ મશીન છે. આ માર્કેટમાં 300 થી લઈને 400 સુધી વેસ્ટેજ રોજે નીકળે છે. ભીનો કચરો શાકભાજી વિક્રેતા આ મશીનમાં નાખી દે છે. મશીનમાં પ્રોસીજર બાદ એક સારી ક્વોલિટીના ખાતર તૈયાર થાય છે, જે અન્ય રાસાયણિક અને ફર્ટિલાઇઝર કરતા દેશી ખાતર સૌથી સારું હોય છે. માત્ર એક અઠવાડિયામાં જ ખાતર તૈયાર થઈ જતું હોય છે. 2004 से सिमसी ने बना के दिया था. 2004 से बहुत उतार चढ़ाव आते आते सफल नहीं हुआ, लेकिन दो कोरोना के बाद जब कोरोना आया उस बीच में मार्केट उस चढ़ाव पे आया और सबको ये पहला मार्केट था जो हमारा कोरोना के लॉकडाउन में भी बंद नहीं हुआ. और यहाँ समस्त सुविधाएं, आपको सारी सुविधाएं जितनी होती है आपको सारी सुविधाएं मिलेगी. पीने का स्वच्छ पानी से लेकर और खाद बनाने की मशीन हमारी जो 2020 में लगाई गई, क्योंकि हमको इसकी आवश्यकता थी और लोगों में ये गंदगी न फैले इसके लिए और बढ़िया काम करता है. तो ये मशीन 400-500 किलो क्षमता की मशीन है. इसमें 300-400 किलो लगभग कचरा निकलता है रोज का, तो गीला कचरा हम इसमें डालते हैं. तो एक हफ्ता मशीन में रहने के बाद निकलता है और एक बढ़िया खाद जो फर्टिलाइजर उर्वरक बनती है उससे बढ़िया ही निकलता है, देसी खाद बन के और बहुत बढ़िया खाद होती है. तो इसके लिए हम लोग और सूखा कचरे के लिए गाड़ी आती है उसमें वो तो लेके चली जाती है. और ये जो गीला सब्जी और फ्रूट निकलते हैं 300-400 किलो, तो वो सब इसमें मशीन में डाल दिया जाता है. एक हफ्ते एक वीक में खाद बन के निकल जाता है. सतत 24 कलाक समाचार जोवा माटे डाउनलोड करो ईटीवी भारत एप.